દસ દિવસ સુધી ગણેશજીની પૂજા અર્ચના કરાયા બાદ આજે વિદાયનો સમય છે ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે શ્રીજીને વિદાય આપવા માટે ભક્તો ઉમટ્યા છે. શહેરની જુદી જુદી સોસાયટીઓમાંથી લોકો ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે આવ્યા. એએમસી દ્વારા શહેરમાં કૃત્રિમ કુંડ બનાવી વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. મોટી મૂર્તિઓ માટે ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો દ્વારા વાસ્તે ગાજતે ગણેશજીને વિદાય આપવામાં આવી રહી છે તો કેટલાક ભક્તો ગણપતિજીના વિદાય આપતા સમયે ભાવુક પણ થયા હતા. ઉકરાઈનથી મોટી મૂર્તિઓનું વિસર્જન છે તે કરવામાં આવી રહ્યું છે. અશુભની આંખે શ્રીજીને વિદાય આપવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ગણપતિજીની વિદાય કરી રહ્યા છે. વિઘ્નહર્તાની આજે વિદાય થઈ રહી છે. ગણેશ મહોત્સવ 10 દિવસ ચાલ્યો અને આજે વિસર્જન જે છે તે કરવામાં આવી રહ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભ સદન ખાતે અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે મોટી મૂર્તિઓ હોય તેને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ ક્રેન મારફતે જે ગણેશ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે ત્યાં તેનું વિસર્જન જે છે તે કરવામાં આવી રહ્યું છે. એટલે કે હાલ જે પ્રકારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 45 થી પણ વધારે જેટલા કુંડ જે છે તે બનાવવામાં આવ્યા છે અને હાલ આ ક્રેન મારફતે તેનું વિસર્જન જે છે તે કરવામાં આવશે. ગણપતિ મહોત્સવ જે છે તે 10 દિવસ સુધી આ તમામ ભક્તોએ તેમને રાખ્યા અને આજે વિદાય કરી રહ્યા છે. 10 દિવસ સુધી ગણેશજીની પૂજા અર્ચના કરી આજે વિદાય એટલે કે વિસર્જન કરવા આવ્યા છો, શું કહેશો? જો અમે દર વર્ષે આ રીતના જ અમારી ઓફિસમાં વાતે ગાતે ભગવાનને લાવીએ છીએ ગણપતિને, અને 10 દિવસ એમની પૂજા સ્થાપના અર્ચના કરીએ છીએ. ભાવ ભક્તિની પ્રાર્થના પૂજા બધું કરીએ છીએ અને આજે જે 10 દિવસ પછી જે વિસર્જનનો સમય આવે છે ત્યારે એટલું દુઃખ થાય છે કે આમ ભગવાન આપણી જોડે જાય છે પણ કંઈક લીધા વગર જાય છે. આપણે હવે આશીર્વાદ આપીને જાય છે કે તમે અત્યારે ભાવ પૂરી સજ્જા અમે કરો, આવતા હોય તમે ફરીથી અમને આ રીતના વાતે કરતા લઈને આવો, એ રીતના અમને હસતા ખુશતા વિદાય કરો તો એમાં માટે સારું છે. બિલકુલ, તો અશ્રુભીની આંખે વિદાય જે છે તે થઈ રહી છે અને હાલ આ દ્રશ્યો કે વિશેષ ક્રેનની વ્યવસ્થા જે છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે ને આજે વિસર્જનના દિવસે 45 કુંડો પર ક્રેન જે છે તે પણ રાખવામાં આવી છે અને ફાયર બ્રિગેડ જે છે તે પણ અહીં તૈનાત કરવામાં આવી છે. એટલે કે જે પ્રકારે શહેરની અંદર આજે વિસર્જનનો માહોલ છે અને આ વિસર્જનના માહોલમાં ખાસ વ્યવસ્થા જે છે તે પણ કરવામાં આવી છે અને અહીં આવતા તમામ જે ભાવિ ભક્તો છે તે બાપાનું અશ્રુભીની આંખે વિસર્જન કરી રહ્યા છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી, VTV ન્યૂઝ અમદાવાદ.